ઓ તો કરે ઓય બાબા આ કારખાનું ભર દીધું હોય ભાઈ તમે અમે આ વાત તમે ફૂલ કરી દીધી હિરમ કંટ્રોલ છે ને તોય પછી હાંદા પતંગો સકાવી આવે અમે કે ન ગાડા લેવે તો હીરા કોણ આવે ને કારખાનું ઉપર ફૂલ કરી દીધું આપણે કામ ધંધે કારખાને ઘંટી ચાલુ કરવાની છે ને પ્રવીણભાઈ નો ફોન આવી ગયો છે તો ખબર નું નાસ્તો કરી લીધો આજે થઈ છે 8:48 આપજો તમે ધુમ્મસ જો આજનું કેટલું હે ધોમ છે ધુમ્મસ કોને ખબર આજ ધુમ્મસ પીડ્યું છે લાટ બધું ભૂકી જશે ઘણા દિવસો પછી આપડે હીરા ગામમાં કારખાને તો હમણાં થોડીક ફરિયાદ ઉપર ફરિયાદ આવવાની છે પણ હાલશે ઓલે ગાડી ઠેલી ટીંગી ને કોથમરી મંગાવેલી છે મોકલાવેલી છે મંગાવેલું છે ભૂલાય રહી મને સા બનાવો તો કેમ આવ્યો જો શ્રીફળ લઈ આવું કારણ કે અમારે ભાઈ નવી ઘંટી ચાલુ કરવાની છે વાત સાંભળી છે કારખાનું ફૂલ થઈ ગયું છે તો શ્રીફળ લેવા જવું પડશે મારે પેલા શ્રીફળ આપી જો એક મસ્ત કારખાનું ભર દીધું હોય ભાઈ તમે અમે એ વાત તમે ફૂલ કરી દીધી આમ થોડા હાલે જગ્યાએ નો રેવા દીધી અમારી જૂની જગ્યા એમ કહો તો અમારી ભાઈ જૂની જગ્યા છે એ ભાઈ જૂની ઘંટી ચાલુ કરવાની છે પરુણભાઈ તો બધું ખોલીને દઈ ગયા છે ને હાલ્યો આ શ્રીફળ ફેમિલી તો અમારે કપાવાળા બધા આવી ગયા છે તો સાહેર વાર સાહેબ આવી જો ને એટલે કારખાના ફૂલ કરી દીધા આપણે બધા આવીને અમારા જૂના મિત્ર આવી ગયા છે બધા ચા પણ પી લીધા ને એમાં એવું છે કે ભાઈ કારખાનું તો ફૂલ કરી નાખ્યું છે તો અમારે નવી ઘંટી ચાલુ કરવી પડી અમારી જૂની કા અમે બે આજ પહેલા જ હમણાં પહેલેથી જ આવ્યા છીએ બેન પરવીને મસ્ત હેરેન ઉડી નાખી અને પરવીન તો ભાઈ હવા મળી ગયા હવે કારણ કે હીરા તો ગણવા પડશે ભાઈ તાવ તો હારશે નહીં તો લોટ બોટ થયેલું હશે હવે તો માતાજીનું નામ લઈને હવે હીરો બીરો ભાઈ છે આગળ બપોરે થઈ જાય અડધોથી તમે આ મને હેરણ ગોઠવામાં કાઢી દઈ શાહી તો ખાવા દો હો ભાઈ તો ગળે ઉતરે નહીં બધે ડાયર ભલા કરી સારો ડુંગળી બોલ નાખું ને બપોર થઈ ગયા છે અત્યારે માથે ઝપટું બોલે છે ભાઈ પતંગ ઉડવા મીડ્યો પતંગ ઉડાડે છે ઉડાડો ભાઈ ઉડાડો હાલો નક્કી નો એવું છે બધું કપાણી ભાઈ ટીસકી લઈ ગઈ પતંગ તમે કપાવાળી કેટલા રૂપિયા લેવા
ઝાઝા લાવ્યો તો હીરા ઘઉં આવીને કારખાનો ઉપર ભૂલ કરી દીધી. એવું છે ભાઈ? એવું છે ભાઈ, હવે બપોર થઈ જશે, પૂરા બે વાગી જશે, હવે કામ તો કરવું પડશે. હાલશે નહીં, પાછા લાગી જઈએ હવે આપણે કામ ધંધે. તો અત્યારે ઘેર જવાનો ટાઈમ થઈ ગયો છે ને યાર, લોસા થઈ ગયા. ગાડી કેવામાં લોસા થાય, ઓલામાં ખૂબી ઘોડી મારેલી છે. તો આશુબેન ઉભા છે, ફોન આવી ગયો છે એનો. ભાઈજી બે ભરું ઘેરે પાછા. ફેમિલી અત્યારે વિયા છે ઘરે, હીરા ઘસી ને અમારે આશુબેન જો પ્રસાદી દઈ છે. પ્રસાદી એ તો દેવી જ પડે ને. મમ્મી અહીંયા શું બને સાસમાં? ચાર્જિંગ નતું આપણા મોબાઈલ માં. અમારા હસબન્ડ બબલા લાવ્યા છે. ગરમ 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 શું લાગે, બેવાની મજા અલગ હોય. બધા ઘેર હતા, બેઠો બેઠો બબલું ખાતો હતો, દૂધ ગરમ થઈ તે પાછું લઈ લીધું. હમણે તો કાલ કપા વેચવા જવાનું છે, તો જો બધા કપા આપણે ભરવાની છે. ગાંડી બે ગાંડી પહેરી છે, કપા ભરવા મળી. કારણ કે કાલ વેચવા જવાનું, એડમાં જાવ કા જીનમાં, તો છે એટલો બધો છે. વણના વરણનો જેટલી ગાંડી થાય એટલી જો, એટલો કપા છે જેટલી થાય એટલી. પાંચ ગાંડી ફેરી છે, એટલું હજી કપા બાકી છે. હવે ભૂખ લાગી જાય, થાકી જાય કબડી. હવે જમવાની તૈયારી કરી નાખી. વડી રીંગણા બટેટા નથી, ખાલી વડી ને રીંગણાનું શાક છે. મમ્મીએ બનાવ્યું હતું, મજા આવે. મને તો ભાવે વડી ઘેરે પાડેલી હોય એટલે. ભાઈ કેદી પાડી ફેમિલી? બધાએ જમી લીધું ને, મને તો હજી સારું નહીં થતું. ને તો પાછા બધા કપા થોડોક છે ભરવાનું છે, ચાર પાંચ બે ત્રણ ગાંડી થાય. કાલે વેસવા જવાનું છે હેડમાં કે મોવા ગમે ને જાઉં. ને બસ આશા કરી છે કે આજનો વ્લોગ તમને ગેમો છે યાર. ગેમો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં. મળીએ પછી કાલે નવા વ્લોગમાં. જાવ બધાને જય માતાજી. બબાય. લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બબાય 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 બબાય.